બારડોલી સ્ટેશન રોડ પર આવેલ દશામાના મંદિરની પ્રોટેક્શન વોલનું નગરપાલિકા દ્વારા ડિમોલિશન કરવામાં આવતા હિન્દુ સંગઠનોમાં નારાજગી વ્યાપી જવા પામી છે. બારડોલીના સ્ટેશન રોડ પર આવેલ દશામાના મંદિરની ફરતે બનાવવામાં આવેલ દિવાલને નગરપાલિકા દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું છે, જેના પગલે હિન્દુ સંગઠનો દ્વારા નગરપાલિકાના પ્રમુખ ગણેશ ચૌધરીને આવેદનપત્ર આપી ફરી દિવાલ બનાવી આપવામાં આવે તેવી માંગણી કરી હતી. જય શ્રી રામ. વિપુલ પારેખ, હિન્દુ સંગઠન સાથે હું જોડાયેલો છું. ગઈકાલે ગાંધી રોડ ઉપર શ્રી દશા માતાનું જે મંદિર છે, એ દશા માતાના મંદિરના પ્રોટેક્શન માટે જે દિવાલ ઊભી કરવામાં આવી હતી, તે નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા એ દિવાલને તોડી નાખવામાં આવી છે. તો એ કોના આદેશથી તોડવામાં આવી છે? કોઈના અરજીના આધારે તોડવામાં આવી છે? આવા ગેરકાયદેસર બંધકામ તો નગરપાલિકાના હદમાં ઘણા બધા છે, તો નગરપાલિકાના કર્મચારીઓને કે નગરપાલિકાના શાસકોને કેમ હિન્દુ મંદિરો જ દેખાય છે? તો આ દિવાલ આજે ફરી અમે પાછી ઊભી કરવાના છે, બનાવવાના છે, અને જો નગરપાલિકા દ્વારા આ કૃત્ય પાછું કરવામાં આવશે તો એનો અમે સખત શબ્દમાં વિરોધ કરીશું અને સખત શબ્દમાં અમે ઉખડશું અને ફરીથી એ દિવાલ અમે આજે પાછી બનાવવાના છે અને જો એને તોડવામાં આવશે તો અમે આંદોલન કરીશું. બારડોલી નગરપાલિકાની અંદર હિન્દુ પરિષદ દ્વારા અમને આવેદનપત્ર જે આપવામાં આવ્યું છે, દશામાની મંદિર છે આપણા અલંકારવાળા વિસ્તારમાં, તો એના અનુસંધાનમાં અમે જે કંઈ આવેદનપત્ર આવ્યું છે એના સંદર્ભે હિન્દુ ધર્મને લાગણી ન ડૂબાય એ રીતનો અમે નિર્ણય કરીશું અને જે દિવાલનો જે પ્રશ્ન છે એ અમે યોગ્ય નિર્ણય કરીશું અને હિન્દુ ધર્મ સાથે અમે પણ જોડાયેલા છે, અમારી પણ લાગણી છે, એટલે કોઈ પણ આપણા હિન્દુઓની લાગણી ન ડૂબાય એના માટે અમે આ રીતના કાયદેસરના જે પગલાં જે લેવાના હશે અને જે યોગ્ય નિર્ણય કરવાનો હશે તે કરીશું. જે મંદિર જે હતું ટીપી રોડ પર મંદિર છે, જે તે સમયે ટેમ્પા સ્ટેન્ડ હતું ત્યાં આગળ અત્યારે પણ છે, એની બાજુમાં નાનકડી દશા માતાની મૂર્તિ હતી એ યોગ્ય સ્થાન પર છે જ, આજે પણ છે, હયાત છે. ને એ લોકોને એવી લાગણી હતી કે અહીંયા ગાય ભેંસો ને એનું જે માતાજીને કંઈ હાર ને એવું ચડાવે છે તે ખાવા આવે છે, તો એના માટે અમે પ્રોટેક્શન વોલ કરીએ છીએ, તો એના માટે અમે યોગ્ય નિર્ણય કરીશું જે સંદર્ભે એ લોકોએ જે આવેદનપત્ર આપ્યું છે તે. એમાં એવું છે કે ટીપી રોડ છે, આજે નહીં કાલે હિન્દુ ધર્મ સાથે બધા જ જોડાયેલા છે આપણે, ને ક્યાલ ઉઠીને પાછું રોડનું ડિમોલેશન થાય તે સમયે મંદિર પાછું તોડવાનું ન આવે એટલા માટે જે એ લોકો જે આગળ વધતા હતા એમને તે માટે અટકાવવામાં આવેલા છે.